चलो मित्रों, आज आप धोरण त्रण गुजराती स्व अध्ययन पोथी में पाठ नौ रंगबेरंगी मसाल्यू ए पूरीशू। एम प्रश्न एक, तमने कया शाकभाजी में बनेलू शाक बहु भावे ते शाकभाजी विषे लखो। तो मने बटाका, डूंगळी, कोबी, फ्लावर, टिंडोळा, रींगण वगैरे शाक बहु भावे। अलग अलग शाकभाजी में अपना शरीर ने अलग अलग पोषक तत्वों मळे छे अने बधाना स्वाद पण जुदा जुदा होय छे, तेथी एकनो एक स्वाद थी आपणे कंटाळो पण आवतो नथी। प्रश्न बे, खोराक परथी तेना स्वाद अने तमने भावे के न भावे ते पण लखो अने वाक्य बनावो। धारो के मध पछी गळ्यू अने भावे, तो मने मध भावे छे कारण के ते गळ्यू होय छे। आवा आपणे बनावाना छे तो मीठू एनो स्वाद होय खारू भावे छे। કારેલાનું શાક કડવું ભાવતું નથી। કાચી કેરી ખાટી ભાવે છે। મરચું તીખું ભાવતું નથી। જલેબી ગળી અને ભાવે છે। હવે એ મુજબ આપણે અહીંયા વાક્ય લખી દીધા છે, મને મીઠું ભાવે છે કારણ કે તે ખારું હોય છે। જેને ના ભાવતું હોય ન ભાવે એમ પણ લખી શકે, મને કારેલાનું શાક ભાવતું નથી કારણ કે તે કડવું હોય છે। મને કાચી કેરી ભાવે છે કારણ કે તે ખાટી હોય છે। મને મરચું ભાવતું નથી કારણ કે તે તીખું હોય છે। મને જલેબી ભાવે છે કારણ કે તે ગળી હોય છે। પ્રશ્ન ત્રણ પાઠ્યપુસ્તકના પાના નંબર 143 પર જુઓ અને એમાંથી પ્રશ્નના જવાબ છે, શીરીને તીખા વ્રતમાં શું શું ખાધું? તો શીરીને તીખા વ્રતમાં મરચા આદુની કતરણ ખાધી। શીરીને બીજું કયું વ્રત કર્યું? તો શીરીને બીજું ખાટું વ્રત કર્યું। દાદીએ શીરીને શું કહ્યું? તો દાદીએ શીરીને કહ્યું કે ત્રણ વ્રત થઈ ગયા, હવે ચોથું કરવાની કોઈ જરૂર નથી। શીરીને છેલ્લું વ્રત કયું કર્યું? તો શીરીને છેલ્લું વ્રત કડવું વ્રત કર્યું। તમને વ્રત કરવાનું કહે તો તમે કયું વ્રત કરો? મારે વ્રત કરવાનું હોય તો હું બધા જ સ્વાદનું એક સાથે જમી શકાય તેવું વ્રત કરું। હવે એના પછીનો પ્રશ્ન છે, ફકરા પરથી પ્રશ્નના જવાબ આપો। અહીંયા એક ફકરો છે, એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન, સ્વીટુને અવનવી વસ્તુઓ બનાવી ખૂબ ગમે, આ વાક્યનો અર્થ નીચેનામાંથી કયા વાક્ય સાથે મળતો આવે છે? તો સ્વીટુને જુદી જુદી વસ્તુઓ બનાવવાનો શોખ હતો। સ્વીટુની પ્રવૃત્તિઓથી કહી શકાય કે સ્વીટુને નવું નવું જાણવું ગમે છે। ક માં ખરાની નિશાની કરીશું। ફોઈ હાફડા ફાફડા થઈ આવે એટલે ફોઈ ગભરાતા ગભરાતા આવે, અ માં ખરાની નિશાની કરીશું। બે માંથી વધારે અણીદાર શું? આ વાક્યનું વિરોધી વાક્ય, તો બે માંથી વધારે બુઠ્ઠું શું? તો ડ માં ખરાની નિશાની કરીશું। હવે આગળ જોઈએ, ઉદાહરણ મુજબ કરો। અણી તો અણીદાર અણીવાળું, પાણી પાણીદાર પાણીવાળું, ધાર ધારદાર ધારવાળું, જુસ્સો જુસ્સાદાર જુસ્સાવાળું, માલ માલદાર માલવાળું। ચાલો મિત્રો, તો અહીંયા પાઠ પૂરો થયો। વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો, ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો। ચાલો ત્યારે આવજો।